भूले, आपड़ा भूले, राम राम करो। ઉનાના ડેપોમાં હાવ અભણ બાબા ઊભા હોય એને બસનું બોર્ડ નો વાસું પડે, બસ જોઈને કહી દે કે આપણા રૂટની જ છે, આ જો બાવળે લીટા કર્યા આપણી જ હોય એમ જે આજે ઓલા બાપા ટ્રેનમાં જતા છે ને, ટ્રેનમાં એ ટ્રેનમાં બાપા જતા છે, એમાં ટીટી આવ્યો, ટીટીએ પૂછ્યું કે બાપા કઈ બાજુ હતા, કે તો ટિકિટ માં લખેલું હોય ને ભાઈ, કે બાપા ટિકિટ ક્યાં હતા, કે તો ગુમ થઈ ગઈ ભાઈ, તા કે ટિકિટ ગુમ થઈ ગઈ, કે હા તમે કેમ ગુમ નો છા, તા કે તો તમે આવી ગયા, નગર ખાતાનાથ માં નો આવી ટીટાનાથ માં આવતા છે, ટીટી તો ડબ્બો મૂકીને વહી ગયો, આ ડબ્બો ચેકલેસ કરવો સાહેબ, બાપાએ પૂરું કર્યું, બોલો એમાં બાપા સોફા ઉપર બેઠેલા, જોજો અભણતા કેવી, આમ આમ સોફા ઉપર બેઠેલા ને એમાં કોઈ ભણેલો છોકરો આવ્યો, એને એમ થયું કે ઘડીક કંઈક મશ્કરી કરી બાપા, જો કે મશ્કરી એને કરવી જ ન હોય પણ કોલેજ અવસ્થા જ એવી છે, જે ઉંમરે જે વસ્તુ હોય સારી લાગે, કારણ કે કોલેજ અવસ્થા એવી છે કે માણસ આનંદ જ માધું હોય નહીં, એટલે સાલુ કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો, બોલો હવે કોલેજમાં ક્યાંથી વાંદરો આવ્યો, ને કે ઊંડા ન ઉતરતા આવ્યો એ વાત ફાઇનલ છે ભાઈ, અહીં કે પછી માની લેજો કે કદાચ ગીરમાં આવશે કોલેજ, બાકી કોલેજમાં વાંદરો આવ્યો આવ્યો આવ્યો, ક્યાંક ક્યાંક અમારા પ્રોગ્રામમાં આવે તો કોલેજમાં ન આવે, પણ સાલુ કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો, અને કોલેજ જેમ દીકરીને એમ છું કે મારા જે લેક્ચર લઈશ મારા પ્રોફેસર એમની મશ્કરી કરું, એટલે કીધું કે સર કે હા બેટા, એ કે તમારા ભાઈ આવ્યા, ઓલો કોલેજ નો પ્રોફેસર ને એમાં દીકરી આવું કે તમારા ભાઈ આવ્યા, સાહેબે બીજી વાર કીધું, હા બેટા શું કે છો, કે તમારા ભાઈ આવ્યા, સાહેબ કે હવે તો બેટા બધા નામ લે છે, ઓ આ લાંબી વાળી વાટી વાળા ફટાકડા ઘણા ને હવારે ફૂટશે, એમ એને છોકરાને એમ છું કે ગામડાના બાપા છે ઘડીક એની પાસે, એટલે છોકરાને ખરેખર મશ્કરી કરવાનું નહીં, પણ એમ કે આ મોટી ઉંમરના છે ગામડાના છે, કાંઈક એવી જૂની વાત, કાંઈક એવી કોઠાહુ જ આપણને કંઈક મળે, એટલે કીધું કેમ બાપા મજામાં, બાપા કે અમે મજામાં જ હોય, અમે થોડા મોબાઈલ વાળા છીએ, મોબાઈલ તો મોબાઈલ છે, મોબાઈલ મન બહુ ગયો, એક બાપા પડી ગયા હતા હાથ ભાંગી ગયો, દવાખાને લઈ ગયા, ડોક્ટર પૂછ્યું બાપા કેમ કરતા પીડ્યા હતા, ભાઈ ભેંસ માથે ઉભો હતો, એ કે ભેંસ માથે હું કઉ ઉભા થા, ટાવર નતો આવતો, લે એલો ઓલો ગામડાનો છોકરો, સોરી ગામડાના બાપા પાસે ઓલો કોલેજ છોકરો આવ્યો ને, કીધું બાપા મજામાં, કે હા મજામાં બેટા, કે આપણે ઠેઠ મુંબઈ જવું બાપા, હાવ મૂંગું બેસવું એની કરતા હાલો ને ક્યાંક થોડોક વાર્તાલાપ કરીએ, અને આપણે ઉખાણા ઉખાણા રમીએ, બોલા બાપા કે ભાઈ અમે ગામડાના માણા અભણ, તમે શહેરના છોકરાઓ ભણેલા અમે તમને ન પહોંચે, અરે હોય બાપા એવું કાંઈ થોડું હોય, હું તમને ઉખાણું પૂછું તમે મને ઉખાણું પૂછો, અને સતાય જો તમને સંકોચ થતો હોય બાપા, એક કામ કરી કે હું તમને ઉખાણું પૂછું અને તમે જવાબ ન આપો તો તમારે મને 500 આપવાના, અને તમે મને ઉખાણું પૂછો અને હું તમને જવાબ ન આપું તો હું તમને 1000 આપું, બસ બાપા કે એવું હોય તો જીકી લ્યો બેટા જીકો, બાપા કે પૂછો, કા પૂછો બાપા, અને બાપાએ ઉખાણું પૂછ્યું, એ કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે, હું છોકરો હાટી ખાઈ ગયો, આવું કઈ યુનિવર્સિટીમાં આવે નહીં, બારી ખોલીને જોવે ક્યાંય દેખાય એવું, હલ ન હોજી વાપી આવી, બાપા કે બેટા બોલો બોલો મારો દીકરો, કે બાપા નથી આવડતું, કાંટો 1000 કાંટો મારો બાપ, ઓલો ધડ દિન બે પાંચે પછી ના પેક આલ્યો બાપા 1000 આલ્યો, બાપાએ નાખ્યા ખિસ્સામાં, પછી ઓલા છોકરે કીધું બાપા હવે હું પૂછું ને, તકા એનું ઈ ઉખાણું હું તમને પૂછું, કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીને ઉડે હું, બાપા કે આલે પાંચે પાછા મને નથી આવડતું, હમણાં પાંચે જીકી ગયા, બોલો ઓલો આગલા સ્ટેશને ઉતરી ગયો, બાપાને કે આવજો કે આવજો બેટા, હમણાં મળ્યા કરીએ કારક કારક મળીએ, હો બેટા આવી જ્ઞાન ગોષ્ઠીમાં જો બહુ લાભ થાય મારો દીકરો, ઓલો કે હવે તારી પાસે તારા પેટનો હોય,
પણ છેલ્લી વાત કે ઈજ બાપા બોમ્બે સેન્ટર ઉતર્યા તા ટીટી ભાઈ હામો ઉભેલો હન બાપા ને પરસ્યો વળ્યો કે હાલે લે આશા ફેર્યા ને અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ ટીટી ને જોઈ ગયો બાપા ની હામું ટીટી એ જોયું હન બાપા કે મર્યા ચાર નજર ભેગી થઈ મમને લાગી તુમના તુમને લાગી મું બાપાને વળ્યો પરસેવો ટીટી ને ખબર પડી કે હા હામે કડકસલી પડી અહીંયા ટિકિટ નથી જેથી ટિકિટ ન લીધી હોય તેથી ટીટી ભટકાય જેથી તમારી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય સાહેબ તે દી જ તમારી ગાડીમાં પંચર પડે અને જેથી ખીચામાં એક રૂપિયો ન હોય ને તેથી વાંચી હાથ મહેમાન આવે અને જેથી આ છત્રી લીધા વગીને આવ્યા હોય તેથી જ વરસાદ આવે એક જણો તો સોમાહામાં છત્રી લઈને નીકળ્યો તો છત્રીમાં ઉડો હોલ મેં કીધું એટલે હોલ કેમ રાખે મને કે બહાર કેટલો વરસાદ છે એ ખબર કેમ પડે લે આવા બુદ્ધિના બારદાન પીડ્યા એ ટીટી હામું જોયું ભાઈ એ ટીટી હામું જોયું અને ટીટીએ બાપા હામું જોયું ટીટીએ બાપા કોઈ ડગલા માંડ્યા અને ટીટીએ ને જોઈને બાપાએ જે મૂઠિયું વાળ્યું ઊભું પ્લેટફોર્મ લીધો આખી આખી ભેંસનું દૂધ ખાઈ જતા એ ટીટી નાથમાં આવે પાછા બાપા બારાય ન નીકળે ઊભું પ્લેટફોર્મ ઈ પ્લેટફોર્મ પૂરું થયું બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર ટીટી હામું જઈને કે એકવાર આજા 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 ટીટી કૂદીને ત્યાં ચાર રાઉન્ડ માર્યા ટીટીનો કોટ પર લઈ ગયો અને બાપાને દયા આવી કે આપણે દંડમાં મરી નહીં જઈ ઓલો ગાંઠનો મરી જા હાવ બિચારો વડા પાઉ ઉપર જીવે બાપા ઉભા રહ્યા ને ટીટી પકડે કે બાપા કેમ દોડો એ કે કઈ નહીં ભાઈ ચાર નો બેઠો હતો ને પગ છૂટો કરવા કે પગ છૂટો કરવા એટલું બધું દોડો કે દોડ્યો ક્યાં હજી આ તો મને એમ લાગ્યું કે આ ભાઈ લો હું કામ દોડતો હોય છે એટલે ઉભે શું કામ છે ભાઈ અરે કે હું ટીટી છો અરે ટીટી પીટી અરે બાપા ટિકિટ ચેક કરવા વાળો તે એમાં હું વાંધો બાપા ટિકિટ છે તમારી પાસે બાપા કે તું ગાંડો લાગે વાહ ઓલા ટીટી નો મગજ વાહ વાહ હું કરો કે વાહ વાહ જ કરે ને આ ઉંમરે તું અમને ટિકિટ માગ અમને હું તું લુખે સમજેસ અમને હું તું કડકે સમજેસ બાપા આ ડેવળી વાત જાવ જો ટિકિટ છે ટિકિટ તો હોય જ ને ગાંડા ટિકિટ વગર ના થોડા બે આ રહી ટિકિટ ટિકિટ હતી ને ટીટી ને તોડવી નાખ્યો બોલો પછી ટીટીએ પૂછ્યું બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા સાંભળજો સાહેબ જવાબ કે મારી પાસે ટિકિટ હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી આની પાસે ડોટું દેવ હા સાહેબ ના બાપ છટકી ગયા જો કહેવાનો અર્થ કે આપણી પાસે ભજન નહીં હોય ને તો હાલશે પણ આવા ભજના નદીઓ સંતોની હારે રહેશું ને તોય મારો બાપ એ પરમાત્માના દરબારમાં કહી દે કે રેવા દે મારી હારે આવેલા છે કહેવાનો અર્થ કે ઉજળા જીવીએ આચાર સંહિતાનું પાલન કરીએ ભાવથી બધાનો વિવેક કરીએ અને વિવેક કરતા કરતા હું તમે જીવી જાય તો કોઈ દી વાંધો ન આવે અને એવું જે જીવન ભજનોમાં મળે છે સંતોના સાનિધ્યમાં મળે છે બજરંગદાસ બાવલિયાની ઝૂંપડીએ અને ભાઈ અશ્વિનના સાનિધ્યમાં આજે એમનું સાનિધ્ય છે ને અશ્વિન યાદનું સાનિધ્ય છે માણસ ઉંમરથી મોટો નથી હોતો બુદ્ધિથી મોટો હોય છે બુદ્ધિને શક્તિને ભક્તિને અને મૃત્યુને ભાઈ ઉંમર હારે કોઈ લેના દેના નથી હોતા આ મારું તારણ છે પોતાનું જો શક્તિને ઉંમર હારે લેના દેના હોત તો જન્મતા વે તો હનુમાનજી સૂર્યને ન ગળી શક્યા હોત આપણે ઘણા નથી કહેતા કે મારી ભેં આવા દે ઈ ખોટી વાત છે બધી એ શક્તિને ઉમરારે કોઈ લેના દેના નથી હરી અને ઘેરે ન હોય જેના ફળિયામાં કુંદર ફરે એને વયની વાતું ન હોય ઓલા કેહર બચ્ચાને કાગડા
હનુમાનજી કેસરી નંદન એ જન્મતા વેત સૂર્યને ગળી ગયા એટલે ઉંમર આરે કોઈ શક્તિને લેના દેના નથી. બીજી વાત, ભક્તિને પણ ઉંમર આરે કોઈ લેના દેના નથી. ભેગ પહેરી લઈને પછી તપ કરીને ભગવાન મળે. પાંચ વર્ષનો પ્રહલાદ જો ઉંમર હારે જ ભક્તિને લેના દેના હોત તો પાંચ વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ ન થઈ શક્યો હોત. પાંચ વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય અને હજારો વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ને ભગવાન નથી મળ્યા ના એ દાખલા છે. કાલા ભેગો ઉતાર દો નહીં મળેગા ભગવાન એટલે ઘેરે આવીને એમ એ નાની ઉંમરમાં એમણે બહુ સારું એવું મેળવ્યું છે કહેવાનો અર્થ. આજનો એવો સારો કાર્યક્રમ ક્યાં ગયા ભરતભાઈ, ક્યાં ગયા પાછા ભાઈ? અમુક વાર એવું થાય એની ફરમાશ હોય લેવાઈ ગયો હોય ને એ હાજર ન હોય એટલે. પણ બહુ ખાસ ફરમાશ એની એક કડી તમારે સામે હું રજૂ કરી દઉં.